ભેંસ તથા પાળા બાબતે ગુનો દાખલ થાય તો એ અનુસંધાને પાશા હેઠળ અટકાયત કરવા સંબંધિત થયેલ હુકમને રદ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું છે। આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ મહિનામાં મુસ્લિમ સમાજનો પવિત્ર બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે અને આવા સમયે ગુજરાત રાજ્ય ડીજીપી દ્વારા ભેંસ અથવા પાળાનો ગુનો કરવામાં આવે તો તેના વિરુદ્ધ પાશા હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવશે તેવો પરિપત્ર બહાર પાડેલ છે, જેથી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે કે આવનારા દિવસોમાં અમારો બકરી ઈદનો તહેવાર આવતો હોય અને આવા સમયે આવો પરિપત્ર બહાર પાડેલ છે, જેને અમે વિરોધ કરીએ છીએ, જેથી આવો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે અને આ બાબતે તાકીદે આપ સાહેબ દ્વારા આ પરિપત્રને રદ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકોમાં પણ જાણ કરવામાં આવે તેવી અરજ કરાઈ છે। આજરોજ અમે ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી ભરૂચના કલેક્ટર સાહેબ મારફતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ડીજીપીશ્રી અને ગૃહમંત્રી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે કે તારીખ 11/5/2022 રોજ પોલીસ અધિક્ષક કચેરી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે। આ પરિપત્રમાં જે ભેંસ અને પાળાઓ જો એના વિરુદ્ધમાં ગુનો દાખલ થશે તો એમની સામે પાસાની કાર્યવાહી થશે એવું એક આવેદનપત્રમાં આપણે પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડેલો છે પોલીસ અધિક્ષક કચેરી ગાંધી દ્વારા આપ્યું। અગાઉ જુલાઈ મહિનામાં મુસ્લિમ સમાજનો પવિત્ર બકરી ઈદનો ઈદ ઉલ અઝાનો તહેવાર આવી રહેલો છે અને ભેંસ અને પાળા જેની વ્યાખ્યા જોઈએ તો સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા પાળાઓની કુરબાની કરવાની એનો મૌલિક અધિકાર મુસ્લિમ સમાજને બકરી ઈદ વખતે આપેલો છે, પરંતુ સીઆઈડી ગાંધીનગર દ્વારા જે પરિપત્ર બહાર પાડેલો છે કે ભેંસ કે પાળાની જો કતલ થશે તો એમની વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરવામાં આવશે। આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી અને ડીજીપીશ્રી આશિષ ભાટિયા સાહેબને અને ભરૂચ જિલ્લા ડૉક્ટર લીના પાટીલ એસપી સાહેબ મારફતે અમે રાજ્યના ગૃહમંત્રીને પણ અને ડીજીપી સાહેબને એક આવેદનપત્ર આપ્યા છે અને માંગ કર્યા છે કે તારીખ જે 11/5/2022 રોજ જે પરિપત્ર પોલીસ અધિક્ષક ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કેમ કે બકરી ઈદનો તહેવાર એ મુસ્લિમ સમાજનો આસ્થાનો તહેવાર હોય અને જ્યાં સુધી જે ભેંસ અને પાળાઓ એની વ્યાખ્યામાં સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા પર વર્ષોથી એની કુરબાની કરવી હોય તો એમાં કોઈ વાંધો વચકો રહેતો નથી, પરંતુ પોલીસ અધિક્ષક તરફ ગાંધીનગર કચેરી તરફથી જે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ પોલીસ અધિક્ષકશ્રી કચેરીને અને ગૃહમંત્રીશ્રીને એક અપીલ કરીએ છીએ કે જુલાઈ મહિનામાં જે પવિત્ર બકરી ઈદનો તહેવાર આવે ત્યારે શાંતિપ્રિય રીતે મુસ્લિમ સમાજના લોકો બકરી ઈદનો તહેવાર ઉજવે અને આ જે પરિપત્ર બહાર પાડવાનો છે એને તાકીદે તાત્કાલિક ધોરણે યુદ્ધને રદ કરી અને સમસ્ત લોકોને ન્યાય આપે એવી આજ અમે ભરૂચના કલેક્ટરશ્રી તુષાર સુમેરિયા મારફતે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર દેવામાં આવેલા છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।